નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ સોલંકી નવયુગ સ્કૂલના આ વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. તમે બધા મજામાં હશો. ધોરણ 10નું તમારું ખૂબ સારું પરિણામ આવ્યું એ માટે નવયુગ સ્કૂલ તરફથી હું તમને અભિનંદન પાઠવું છું. ધોરણ 11 કોમર્સમાં તમે એડમિશન લીધું એ માટે પણ હું તમને અભિનંદન પાઠવું છું. હવે આજે આપણે વાત કરીએ આપણા વિષયની, તો હું તમારો વિષય લઈશ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વિષય ભણતા પહેલાં એ વિષયની માહિતી હોવી જરૂરી છે. તો આજે આપણે જોઈએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે શું, તો એ હું તમને સમજાવું. સૌ પ્રથમ તો વાણિજ્ય, વાણિજ્ય એટલે વેપાર અને તેને સહાયક સેવાઓ. વેપાર અને તેને સહાયક સેવાઓ. વ્યવસ્થા એટલે ગોઠવણી કરવી, આ તો તમને ખ્યાલ જ હશે. અને સંચાલન, મેનેજમેન્ટ શબ્દ તમે બધાએ સાંભળ્યો હશે. મેનેજમેન્ટ કરવું, કોઈ પણ ધંધો છે, કંપની છે, એનું મેનેજમેન્ટ, એનું સંચાલન કઈ રીતે કરવું, એ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ વિષયમાં કરવાનો છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વેપાર અને વેપારને સહાયક સેવાઓ, એની ગોઠવણી કઈ રીતે કરવી અને એનું સંચાલન કઈ રીતે કરવું, એ બાબતોનો અભ્યાસ આપણે આપણા આ વિષયમાં કરવાનો છે. તો હવે સૌ પ્રથમ આપણે લઈએ આપણી અનુક્રમણિકા. આ વિષયમાં આપણે કુલ 11 ચેપ્ટર ભણવાના છે. પહેલું ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આ પહેલા ચેપ્ટરમાં આપણે ધંધાના સ્વરૂપ, એના હેતુઓ અને એનું કાર્યક્ષેત્ર કેવા પ્રકારનું હોય એ બાબતનો અભ્યાસ કરવાનો છે. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એ તમામ બાબતોનો અભ્યાસ આપણે આપણા પહેલા ચેપ્ટરમાં કરવાનો છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કોઈ પણ નાણાકીય વળતર મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ ન હોય, સેવાકીય પ્રવૃત્તિ હોય, તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ પહેલા ચેપ્ટરમાં કરવાનો છે. હવે બીજું ચેપ્ટર આપણું છે ધંધાકીય સેવાઓ 1. ધંધાકીય સેવાઓમાં આપણે વીમાની સેવાઓ, વીમાનો અર્થ, એના પ્રકારો, એ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ બીજા ચેપ્ટરમાં કરવાનો છે. ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2. ધંધાકીય સેવાઓ 2 છે, આ ચેપ્ટરમાં આપણે બેંક વિશેની માહિતી મેળવવાની, બેંકના પ્રકારો, બેંકમાં આવતા ખાતાના પ્રકારો, બેંકની ઓનલાઈન સુવિધાઓ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આ તમામ વિષય છે એની માહિતી છે એ ચેપ્ટર 3માં આપણે ભણવાની છે. ચેપ્ટર નંબર 4 છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. હવે મિત્રો, માહિતી સંચાર એટલે માહિતીની એકબીજાને આપલે કરવી. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. તમે જોવો જ છો અત્યારે ઓનલાઈન માધ્યમથી તમે વિદ્યાર્થી લોકો છે બધા એ ભણી રહ્યા છે, તો એને કહેવાશે ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઓનલાઈન માધ્યમથી કોઈ પણ વસ્તુ કે સેવાઓ પૂરી પાડવી એને ઈ કોમર્સ કહેવાય છે. આઉટસોર્સિંગ એટલે શું, કે મારી કંપની છે અને એ મારી કંપની કે ધંધાનું કાર્ય એ હું બીજા દ્વારા કરાવું, તો એને કહેવાશે આઉટસોર્સિંગ. તો આ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ ચોથા ચેપ્ટરમાં કરવાનો છે. પછીનું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. આ ચેપ્ટરમાં આપણે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, આ બાબતોનો અભ્યાસ કરવાનો છે. તો વૈયક્તિક માલિકી એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ ધંધો કે કંપનીની સ્થાપના થતી હોય અને ચલાવવામાં આવતી હોય તેને વૈયક્તિક માલિકી કહેવાય. ભાગીદારી પેઢી એટલે એક કરતાં વધારે વ્યક્તિઓના સમૂહ દ્વારા કોઈ ધંધો કે કંપની ચાલતી હોય એને કહેવાય ભાગીદારી પેઢી. તો આ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ 5મા ચેપ્ટરમાં કરવાનો છે. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, ચેપ્ટર નંબર 6.
તો આપણે આ ચેપ્ટરમાં કંપનીનો અર્થ, કંપનીના લક્ષણો, એની લાક્ષણિકતાઓ, સહકારી મંડળી એટલે શું, સહકારી મંડળીના લક્ષણો, એ તમામ બાબતોનો અભ્યાસ ચેપ્ટર નંબર 6માં કરવાનો છે. હવે પછી આવે છે ચેપ્ટર નંબર 7, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. જાહેર ક્ષેત્ર એટલે કે જે એકમો કોઈ પણ સરકારી કામગીરીને હસ્તક હોય, જેનું અંકુશ સરકાર દ્વારા કરવામાં આવતું હોય એને કહેવાશે જાહેર ક્ષેત્ર. તો ખાનગી ક્ષેત્ર એટલે કોઈ એક વ્યક્તિ કે એના સમૂહ દ્વારા ચલાવવામાં આવતું હોય એને કહેવાશે ખાનગી ક્ષેત્ર. વૈશ્વિક સાહસો એટલે આપણી દેશની જે સરહદ છે એની બહાર વેપાર, ધંધો અને એના એકમો ચાલતા હોય તો એને કહેવાશે વૈશ્વિક સાહસો. તો આ તમામ બાબતોનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7માં કરવાનો છે. હવે પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8, ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનો. મિત્રો, ધંધાની સ્થાપના માટે સૌ પ્રથમ પહેલું જે જરૂરિયાતનું સાધન છે એ છે મૂડી. તો એ મૂડી છે એ આપણે ક્યાંથી પ્રાપ્ત કરશું, એ બધી બાબતો છે એ આપણે ચેપ્ટર નંબર 8માં શીખવાની છે. હવે મૂડીના પ્રાપ્તિસ્થાનો કેવા હોય, શેર છે, ડિબેન્ચર છે. હવે તમને એમ થશે શેર એટલે એક પ્રકારનું કાગળિયું, એક પ્રકારનો દસ્તાવેજ, અને ડિબેન્ચર એટલે એ કંપની માટેનું દેવું છે. તો આ તમામ બાબતોનો અભ્યાસ ચેપ્ટર નંબર 8 છે એમાં આપણે કરવાનો છે. ચેપ્ટર નંબર 9 છે આંતરિક વેપાર. આંતરિક વેપાર, હવે વેપાર એટલે તો તમને બધાને ખબર જ છે, આંતરિક એટલે દેશની સરહદમાં જે વેપાર થતો હોય તેને કહેવાશે આંતરિક વેપાર. દેશની સીમાની અંદર જે પ્રકારની કંપની, ધંધો, વેપાર જે ચાલતું હોય તેને કહેવાશે આંતરિક વેપાર. પછીનું 10મું ચેપ્ટર છે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશની સરહદની બહાર, દેશની સીમાની બહાર જે વેપાર ચાલતો હોય તેને કહેવાશે આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે આયાત કરવી, નિકાસ કરવી, આ તમામ બાબતો છે એનો સમાવેશ આંતરરાષ્ટ્રીય વેપારમાં થશે. આપણું 11મું ચેપ્ટર છે ધંધાની સામાજિક જવાબદારી. હવે આપણે કોઈ કંપની કે ધંધો ચલાવીએ છીએ પણ એની સામાજિક જવાબદારી કેવી હશે, તો એ બાબતનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 11માં કરવાનો છે. હવે આ જવાબદારી કેવી, કંપનીના માલિકો, રોકાણકારો કે અન્ય કર્મચારીઓની ધંધા પ્રત્યેની જે સામાજિક જવાબદારી છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. પર્યાવરણનું જતન કરવું, એ તમામ બાબતોનો અભ્યાસ પણ ચેપ્ટર નંબર 11માં કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અનુક્રમણિકા જે છે એ તમારે એક 200 પેજનો ચોપડો બનાવવાનો છે અને એમાં વ્યવસ્થિત રીતે ઉતારી લેવાનું છે. જય હિન્દ, જય ભારત.